કેએસકેપી વિદ્યાલય ભટાર ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ ઝળકી ઉઠ્યા. સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડમાં 6 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડના 20 વિદ્યાર્થીઓ ઝળક્યા હતા. વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડમાં 3 તો A2 ગ્રેડમાં 11 વિદ્યાર્થીઓ પરિણામ સારું લાગ્યા હતા. શ્રી ઉત્તર ગુજરાત KSKP વિદ્યાલય ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ઝળહળતું પરિણામ આવ્યું હતું, જેમાં શાળાનું પરિણામ 97.48% છે. A1 ગ્રેડ મેળવનાર 6 વિદ્યાર્થીઓ શાળામાં પ્રથમ ક્રમ, પટેલ ભૂમિ P પર્સેન્ટાઇલ 99.57%, પર્સેન્ટેજ 92.57%, સ્ટેટ વિષયમાં 100માંથી 100. શાળામાં દ્વિતીય રાણા હિતેશકુમાર આર, જેના પર્સેન્ટાઇલ 99.43%, પર્સેન્ટેજ 92.53%. શાળામાં તૃતીય ક્રમાંક પટેલ ગાર્વી M, જેના પણ પર્સેન્ટાઇલ 99.51% અને પર્સેન્ટેજ 92.29%. શાળામાં તૃતીય શુકલ ઉન્નતિ A, તેના પણ પર્સેન્ટાઇલ 99.51%, ત્યારે પર્સેન્ટેજ 92.29%. સ્ટેટ વિષયમાં 100માંથી 100 માર્ક મેળવ્યા છે. શાળામાં ચોથા ક્રમ પર આવેલા પટેલ હિતાર્દે પર્સેન્ટાઇલ 99.14% અને પર્સેન્ટેજ 91.14%. સ્ટેટ વિષયમાં 100માંથી 100. શાળામાંથી પાંચમો ક્રમાંક પટેલ ધ્રુવીજી, પર્સેન્ટાઇલ 98.71%, જ્યારે પર્સેન્ટેજ 90.14%. ઉચ્ચ પરિણામ બદલ શાળાના આચાર્ય શ્રી રેશમા પટેલ, શિક્ષકગણ અને સ્ટાફ પરિવારે ટ્રસ્ટીઓશ્રી તથા હોદ્દેદારશ્રીઓ અભિનંદન આપ્યા હતા. સાથે સાથ શ્રી ઉત્તર ગુજરાત KSKP વિદ્યાલય ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પણ ઝળહળતું પરિણામ આવ્યું હતું. શાળાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 89.71% છે, જેમાં શાળામાં A1 ગ્રેડ મેળવનાર 3 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડ મેળવનાર 11 વિદ્યાર્થીઓ. શાળામાં પ્રથમ ક્રમ લાડ દિયા આર, પર્સેન્ટાઇલ 99.98%, જ્યારે પર્સેન્ટેજ 95.29%. ગુજકેટમાં 111.50/120. શાળામાં દ્વિતીય પટેલ રુદ્ર K, પર્સેન્ટાઇલ 98.85%, પર્સેન્ટેજ 91.38%. ગુજકેટ 96.50/120. શાળામાં તૃતીય ક્રમ જરીવાલા આદિત વાય, પર્સેન્ટાઇલ 99.59%, પર્સેન્ટેજ 91.14%. ગુજકેટ 111.25/120. ગુજકેટમાં પટેલ દક્ષ સંજયભાઈ 105.75/120, પટેલ જૈનિલ સંદીપ કુમાર 104.25/120, રાણા ક્રિષ્કુમારજી 100.25/120 ગુણ મેળવ્યા છે. ઉચ્ચ પરિણામ બદલ શાળાના આચાર્ય શ્રી રેશમા પટેલ, શિક્ષકગણ અને સ્ટાફ પરિવારને ટ્રસ્ટીઓશ્રીઓ તથા હોદ્દેદારશ્રીઓ અભિનંદન આપ્યા હતા. પટેલ ભૂમિ પ્રકાશભાઈ, KSKP ઉત્તર ગુજરાત, શું રિઝલ્ટ આવી છે તમારું? ઓલ ઓવર 99.57 અને મારા પર્સન્ટેજ છે 92.57. શાળા દ્વારા કેવી રીતે આખા વર્ષ દરમિયાન તમને પ્રવૃત્તિ કરાવવામાં? શાળાનું તો શું જ કહું, શાળામાં તો અમારા જે આચાર્ય શ્રી રેશમા મેડમ છે, એમના તરફથી અમને ખૂબ એક માર્ગદર્શન મળ્યું છે. અમારા શિક્ષકશ્રીઓ તરફથી અમને સપોર્ટ મળ્યો છે. એમાં તો ખાસ અમારા જે કોમર્સ વિભાગના જે શિક્ષકશ્રી છે, એમના તરફથી પણ ખૂબ સપોર્ટ મળ્યો છે. અને તે દ્વારા અમારા શાળામાં લેવાઈ રહેલો વીકલી ટેસ્ટ છે, મોડલ છે, એમના તરફથી તો અમને એ પ્રમાણે અમને લાગ્યું છે કે ના, અમને કરી શકવાના અમે કાબિલ છીએ. અને તેના જ કારણે કદાચ અમારું આ રિઝલ્ટ આવ્યું હશે. ફ્યુચર તો અત્યારે વિચાર્યું નથી, પણ હવે વિચારવામાં આવે મને CA નો આઈડિયા લાગે છે. પરીક્ષા દ્વારા તો આપણે જાણીએ છીએ કે ફેમિલી એટલે આપણા તો એક, પણ મારી મમ્મી ખાસ મારા જોડે હતી, પપ્પા તો નહોતા, પણ મમ્મી દ્વારા મને બહુ જ સપોર્ટ મળ્યો છે અને આ ક્યારેય નહીં ભૂલી શકું. દિયા લાડ. દિયાબેન, આજે તમારું જે રિઝલ્ટ આવ્યું છે, શું વિગત છે? મારા રિઝલ્ટમાં એમ ઓલ ઓવર 99.98% છે અને 95.28% છે અને હાઈએસ્ટ સ્કોર કેમેસ્ટ્રીમાં છે 98/100. કઈ સ્કૂલમાં ભણો છો અને સ્કૂલ દ્વારા કેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે? KSKP ઉત્તર ગુજરાત સ્કૂલમાં ભણું છું અને સ્કૂલમાં વર્ષ દરમિયાન બહુ સપોર્ટ મળે છે બધા સર ટીચરોનો, અને ખાસ કર પ્રિન્સિપલ મેમ રેશમા મેડમનો હંમેશા સપોર્ટ રહ્યો છે. જ્યારે પણ કોઈ ચૂક થાય કે કંઈ પણ પ્રોબ્લેમ થાય, જ્યારે પણ મેમને કે મેમ એક બે દિવસમાં હલ કરી આપે. આગળ તમારો ફ્યુચર શું રહેશે? ફ્યુચર તો અત્યારે MBBSમાં ગોલ છે અત્યારે ડૉક્ટર બનવાનો, એન્ડ આઈ હોપ કે આજકાલની જે યુવા પેઢી છે તે સોશિયલ મીડિયામાં જે બની રહી છે, એટલે તમે કેવી રીતે આ વર્ષ દરમિયાન કેવી રીતે સોશિયલ મીડિયાના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. આપણે સોશિયલ મીડિયામાં બહુ બધા યુટ્યુબ પર પણ બહુ બધા સ્ટડી રિલેટેડ વિડીયોઝ એ બધા આવે છે. આપણી ચોઇસ છે કે ક્યાં જવું, સ્ટડી પર ફોકસ કરો કે પછી ટાઈમ પાસ માટે રીલ્સ સ્ક્રોલ કર્યા કરવી. તમારા જેવા જે વિદ્યાર્થીઓ છે એમને શું સંદેશો પાઠવશો?
ભણવું એકલું કામનું નથી, 24 કલાક ચોપડા પકડી રાખવું જરૂરી નથી. હું પણ ટાઈમ પાસ કરતી હતી, ટાઈમ પાસ મીન્સ કે ચોપડા સિવાય ભણવાનું રમવાનું બધું જ સાથે કરતી હતી. બેડમિન્ટન રમતી હતી, રાત્રે વોકિંગ પર જતી હતી, બટ એની સાથે સાથે સ્ટડી જ્યારે ભણવા બેસે ત્યારે 100% ફોકસ ભણવા પર જ આપે. બ્યુરો રિપોર્ટ, ચેનલ લાઈવ વિટનેસ. નાના વરાછામાં આવેલા સરદાર પટેલ વિદ્યાભવન શાળામાં એચએસ